ઈશ્વરે આપેલ અણમોલ રતન એટલે આપણી બે આંખો, પણ આંખના પલકારામાં આંખની તકલીફ ગમે તેને ઊભી થાય, અદાણી અંબાણી કે બિરલા ટાટાને થાય, અને વાટકો લઈને ભિક્ષા માંગતા ભિક્ષુકને પણ થાય, પૈસાવાળા હળી કાઢીને હોસ્પિટલે પહોંચી જાય, પણ રોજનું લાવીને રોજનું ખાતા માણસનું શું? આવો વિચાર ખીચામાં નયો પૈસો ન હતો એવા એક સાધુને આવ્યો. ના જાત ધર્મ તવંગર શ્રીમંતના ભેદભાવ વગર આંખોના તમામ પ્રકારના ઇલાજો મફતમાં કરી આપતી એક અધ્યતન હોસ્પિટલ શરૂ થઈ. ઇલાજ તો ઇલાજ, દવા અને જમવાનો ખર્ચ પણ મફત. આ હોસ્પિટલનું નામ તાજપુરાની શ્રી નારાયણ આય હોસ્પિટલ. આજકાલથી નહીં પણ દયા અને દ્રષ્ટિની દિશામાં કામ કરતી આ હોસ્પિટલ 47 વર્ષથી દિન દુખિયાની આંસુભીની આંખોનું જતન કરે છે. કેટલા લોકોએ લીધો છે લાભ, આંકડો આંખો ફાટી જાય એવડો છે. કેવી છે સુવિધા? ધર્મની ગાયના દાંત જોવા ન બેસાય મારા વાલા, પણ મારે કહેવું જોઈએ કે બેસ્ટમ બેસ્ટ કાંઈ ન ઘટે. 20 કરતાં વધારે ડિગ્રીધારી અનુભવી ડોક્ટરો સેવા આપે છે. કેટેગરી વાઇઝ 14 કન્સલ્ટિંગ રૂમો છે. તમામ ડોક્ટરી સાધનો સહિત 4 ઓપરેશન થિયેટરો છે. નામ વાંચવામાં મને તકલીફ પડે છે એવા 17 જાતના કુલ 103 નાના મોટા મશીનો અને સાધનો છે. જરૂર પડીએ અવાસ્ટનના મોંઘા ઇન્જેક્શનો મફત આપવામાં આવે છે. મેં આ ઇન્જેક્શનનો નેટ ઉપર ભાવ જાણ્યો તો મારી રાડ ફાટી ગઈ. ફક્ત 25,000 રૂપિયા. સરકારી હોસ્પિટલોમાં આંખના ટીપા 12 લખી આપે છે. બાપડો ગરીબ દર્દી આંખમાં આંજવાનો પોપટો નથી ખરીદી શકતો, એ મેડિકલનું પગથિયું ક્યાંથી ચડે? જ્યારે આ હોસ્પિટલમાં મોતિયા, જામર, વેલ, નાસુર, લેન્સ, પડદાની સારવાર, ચશ્માની તપાસ જેવી અનેકવિધ સારવાર નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલનો સુઘડ અને સાફ સુથરો વહીવટ જોઈને દેશના ખૂણે ખૂણેથી દાતાઓ ખોબલે ખોબલે દાનની વર્ષા કરે છે. તાજપુરાની હોસ્પિટલમાં દર્દી સાથે આવેલ સહાયકને પણ રહેવા, જમવા અને ચા નાસ્તાની નિઃશુલ્ક સગવડ પૂરી પાડવામાં આવે છે. કઠોર તપ, જપ, સાધના પછી ભ્રમલીન થયેલા બાપુ કહેતા કે દર્દીઓ પાસે સારવાર કરવાના પૈસા ન હોય, એની પાસે ગાડી ભાડાના પૈસા ક્યાંથી હોય? આથી દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા અને ઘર સુધી મૂકવા રોજની 4 બસો વડોદરા, ગોધરા, લુણાવાડા, ડભોઈ અને છોટાઉદેપુર સેન્ટરો ઉપર નિયમિત સમયે મૂકવામાં આવે છે. બસ રૂટમાં આવતા ગામડાના લોકો બસની રાહ જોઈને ઊભા હોય છે. આંખનું જે અદ્ભુત કામ થઈ રહ્યું છે જોઈને તમે આંખ આડા કાન કરીને નીકળી ન જતા. આ હોસ્પિટલને કેડનો ટેકો કરજો. લાખો મોઢે સાજી થઈ રહેલી આંખો તમારા માટે એક જ પ્રાર્થના કરવાની છે, હે પ્રભુ, દેનારાને બમણું કરીને પાછું દેજે. હોસ્પિટલની સરનામું સંપર્ક સંબંધી માહિતી આગળ આપવામાં આવશે. આ તો થઈ વિના મૂલ્યે થતી આંખોની સારવારની વાત, પણ અન્ય બીમારીઓ આવે જેમાં ખૂબ મોટા ખર્ચા કરવા પડે છે ત્યારે શું કરવું? એ માટે તમારી પાસે આરોગ્ય વીમો હોવો જરૂરી છે. વધતો જતો આરોગ્ય ખર્ચ માણસની બચતને ધોઈ નાખે છે, પરિણામે સુખરૂપ જીવન ઉપર તેની માઠી અસર પડે છે. આથી આરોગ્ય વીમો ઉતરાવવો એ તમારી સુખાકારી અને નાણાકીય સ્થિરતા બંનેને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. આરોગ્ય વીમો ઉતારતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા આરોગ્ય વીમા એવા હોય છે જેમાં વીમા ધારકે કો પેમેન્ટ કરવું પડતું હોય છે. દાખલા તરીકે તમારો 5 લાખનો વીમો હોય પણ 10% કો પેમેન્ટની શરત હોય તો પૂરો વીમો પાકતો નથી, બલકે 10% રકમ તમારે જ ભરવી પડે છે. આથી એવો આરોગ્ય વીમો જ કઢાવવો જોઈએ જેમાં કો પેમેન્ટ 0 હોય. હોસ્પિટલના રૂમ ભાડા માટે પણ મર્યાદા રખાતી હોય છે, જેને રૂમ રેન્ટ કેપ કહેવાય છે. દાખલા તરીકે તમે જે હોસ્પિટલમાં દાખલ થાવ એનું રૂમ રેન્ટ 10,000 છે, પણ તમારી વીમા પોલિસીમાં 5,000ની રૂમ રેન્ટ કેપ છે તો બાકીના 5,000 તમારે જ ભોગવવા પડે છે. આથી રૂમ રેન્ટ કેપ ન હોય એવો આરોગ્ય વીમો જ ઉતરાવવો જોઈએ. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ક્યાં? તો પોલિસી બજાર એના માટેનું ઉત્તમ પ્લેટફોર્મ છે. અહીં તમે 20 પણ વધારે ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી તમારા માટે સૌથી સારો આરોગ્ય વીમો કયો છે એ પસંદ કરી કઈ કંપનીનો આરોગ્ય વીમો ફાયદેમંદ છે એની સરખામણી કરી શકો છો. અહીં તમે માસિક 390 રૂપિયાના પ્રીમિયમ ઉપર 1 કરોડ સુધીનો વીમો લઈ શકો છો. પ્રીમિયમની રકમ નાની, પણ એનાથી થતો ફાયદો અનેક ગણો મોટો. આપણે ઈચ્છીએ કે તમે બીમાર જ ન પડો, પણ જો પડો તો પૈસાના વાકે તમારા ધારેલા કામો જેવા કે ધંધો, બાળકોનું શિક્ષણ, સારા ઘરનું સપનું વગેરે ઉપર તેની અસર પડતી નથી. પોલિસી બજાર ઉપર આપેલી જુદી જુદી કંપનીઓની માહિતી અનુસાર જે તે કંપની મોટાભાગના આરોગ્ય ખર્ચની સંભાળ રાખે છે.
કેટલીક વીમા યોજનાઓમાં એમ્બ્યુલન્સ ખર્ચ, હોસ્પિટલાઇઝેશન પૂર્વેનો ખર્ચ અને હોસ્પિટલાઇઝેશન પછીના ખર્ચનો પણ સમાવેશ થાય છે. વીમા કંપનીઓએ તેમના ગ્રાહકોને કેશલેસ ટ્રીટમેન્ટ આપવા માટે સારી સારી હોસ્પિટલો સાથે જોડાણ કર્યું હોય છે, તેથી ગ્રાહકોને રોકડ રકમ ભરવાની નોબત આવતી નથી. તમારો ક્લેમ 30 મિનિટમાં સેટલ થાય એ માટે પોલિસી બજાર સહયોગ આપે છે. દરેક ગ્રાહકો માટે રિલેશનશિપ મેનેજર હોય છે, જે વીમા સંબંધી તમામ પ્રકારની જાણકારી પૂરી પાડવા સાથે યોગ્ય સહકાર આપે છે. નોકરી કરતા કર્મચારીઓને કંપનીઓ કોર્પોરેટ આરોગ્ય વીમો આપતી હોય છે, પણ નિવૃત્ત થયા બાદ તેના લાભ મળતા નથી. કોઈ પણ કારણોસર જો તમારી નોકરી છૂટી જાય તો પણ કોર્પોરેટ આરોગ્ય વીમો કામ આવતો નથી. જ્યારે બીમારી તો ગમે ત્યારે આવી શકે છે, આથી જો તમારી પાસે વ્યક્તિગત આરોગ્ય વીમો હોય તો આર્થિક નુકસાન ભોગવવું પડતું નથી. વિલંબ કરશો નહીં, તમારી અને તમારા પરિવારજનોની આરોગ્ય સુરક્ષાને વીમા કવચ આપી નિશ્ચિંત બનો. પોલિસી બજારની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેનો અભ્યાસ કરી આગળ વધો. અમારી શુભેચ્છા તમારી સાથે છે. હોસ્પિટલ માટે હજી ઘણું કહેવાનું બાકી છે, પણ આ સાધુના જીવનમાં બનેલો એક પ્રસંગ લઈ લઉં. જેણે પોતાના દર્દમાં બીજાના દર્દની પીડા અનુભવી, સાધુ તો ચલતા ભલા. એક વખત નારાયણ બાપુ હરદ્વાર જવા નીકળ્યા, તેમને બધું ધૂંધળું ધૂંધળું દેખાવા લાગ્યું. બાપુને પંજાબના સીતાપુર ખાતે દવાખાને લઈ જવાયા. મોતિયાનું ઓપરેશન થતાં બાપુ સાજા થઈ ગયા. આંખ સાજી થઈ ગઈ, પણ દિલ ઘાયલ ને ઘાયલ જ થતું ગયું. બાપુ તાજપુરાના આશ્રમે પાછા ફર્યા. અહીં તેમણે માથા ઉપર લાકડાનો ભારો લઈ જતી એક આદિવાસી વૃદ્ધ મહિલાને જોઈ, જે મોતિયાની બીમારી હોવા છતાં જીવન અને લાકડાના ભારને વેંઢરી રહી હતી. બાપુએ મનોમન વિચાર કર્યો કે મને તકલીફ હતી, મારું ઓપરેશન થઈ ગયું, પણ આ આદિવાસી ગરીબ મહિલાનું શું? તેમણે ભક્તોને વાત કરી, મારે ગરીબો માટે આંખની હોસ્પિટલ ચાલુ કરવી છે. 76 સાલમાં હજી ગુજરાત એટલું સમૃદ્ધ નહોતું, છતાં નાના પાયે હોસ્પિટલ ચાલુ થઈ ગઈ. અહીં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાંથી લોકો ઈલાજ કરાવવા આવે છે. આ છે હોસ્પિટલનું ઠામ, ઠેકાણું અને ફોન નંબર. સમય સવારે 9 થી સાંજે 5, રવિવારે હોસ્પિટલ બંધ રહે છે. અત્યાર સુધી કેટલા દર્દીઓએ લાભ લીધો છે એનો આંકડો વાંચો. એકમ, દશક, 100, 1000, 1,00,000, 10,00,000 એવું બધું શીખ્યા હો તો મારો ટોટલ અને ઠપકારો કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં આપેલી પોલિસી બજારની લિંક ખોલવાનું ભૂલતા નહીં. આ છોકરીએ એક આંખ મારીને એનો વિડીયો વાયરલ થઈ ગયો, પણ એમાં ભલું કેટલાનું થયું. જેમાં હજારો લોકોની આંખોની ભલાઈ સમાયેલી છે એવો અમારો આ વિડીયો વાયરલ કરો તો ભણના દીકરા કહું. નમસ્કાર.